ગુજરાતીમાં આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છે, જેનું નામ છે સારા અક્ષર. આ ચેપ્ટર શરૂ કરતા પહેલા તમને જણાવી દઉં કે આ ચેપ્ટરને સમજવું વિદ્યાર્થી મિત્રો તમારા માટે પણ ખૂબ જરૂરી છે, કારણ કે તમને બધાને ખબર છે કે તમારા અક્ષર કેવા છે. અને એક્ઝામમાં પણ તમે જોયું હશે કે ખાસ કરીને લેંગ્વેજમાં અક્ષર અને જોડણીના લીધે તમારી કેટલી બધી ભૂલ થતી હોય છે. આ ચેપ્ટરમાં પણ ખૂબ સુંદર વાર્તાલાપ છે, એનો સાહિત્ય પ્રકાર છે સંવાદ. સંવાદનો અર્થ થાય છે વાતચીત. અહીં ઘણા બધા તમારી જેમ જ પાત્રો આપેલા છે, છોકરાઓ છે, મિત્રો છે, અને તે લોકો પોતાના અલગ અલગ મત, પોતાના અલગ અલગ વિચાર રજૂ કરે છે કે કેવી રીતે અક્ષર સારા હોઈ શકે છે. તે ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણે તેની લેખિકા જેનું નામ છે પિંકી મહેર પંડ્યા, તેમનો ટૂંકમાં પરિચય કેવી લઈએ અને ત્યાર પછી આપણે આ ચેપ્ટર વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, પિંકી મહેર પંડ્યા જે ક્યાં જન્મ્યા છે? અમદાવાદમાં. અને તેઓ હાલ પણ ક્યાં નોકરી કરે છે? અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા એટલે કે પ્રોફેસર તરીકેની નોકરી કરી રહ્યા છે. તેમણે આ ચેપ્ટરમાં સુંદર અક્ષર શું મહત્વ છે તે દર્શાવ્યું છે, અને તે દર્શાવવા માટે તેમણે તમારી જેવા કેટલાક બાળકોનો સંવાદ અહીં આપ્યો છે, વાતચીત આપેલી છે કે સારા અક્ષર માટે બાળકો કયા કયા કારણ માનતા હોય છે, અને જે લોકોના અક્ષર સારા નથી હોતા તે લોકો પોતાના ખરાબ અક્ષર માટે કેવા કેવા કારણ આપતા હોય છે તેની ખૂબ સુંદર રજૂઆત આ ચેપ્ટરમાં કરેલી છે. તેમણે જણાવ્યું છે કે સારા અક્ષર એ જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે. તેમણે આપણને અહીં એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપણે આપીને સમજાવ્યું છે કે સારા અક્ષર હોવા એ ફક્ત ભણવા માટે જરૂરી નથી. આપણે એવું માનતા હોય છે કે જ્યાં સુધી આપણે ભણીએ છીએ, લખવાનું હોય છે, ત્યાં સુધી જ આપણા અક્ષર સારા હોવા જોઈએ. પણ તેમણે અહીં દર્શાવ્યું છે કે સારા અક્ષર એ ફક્ત ભણવા માટે જ નહીં પણ આપણા જીવનમાં પણ ખૂબ મહત્વના છે. અને જ્યારે અક્ષર ખરાબ હોય છે ત્યારે કઈ રીતે મુશ્કેલી સર્જાતી હોય છે, કઈ રીતે અર્થનો અનર્થ થઈ જતો હોય છે, તે બધી વસ્તુ તેમણે ખૂબ સુંદર રીતે અહીં ઉદાહરણ દ્વારા આપેલી છે. અને આ જે ચેપ્ટર છે તેના પાત્રો આ પ્રમાણે છે. બેહુલ નામનો છોકરો છે, તેનો મિત્ર હાર્દિક છે, તેમની સાથે તેમની મિત્ર છે સોનલ, ત્યાર પછી છે રાધા, અશરફ અને ધવલ. આખો જે સંવાદ છે એટલે કે આખી જે વાતચીત છે, આખું આખું જે ચેપ્ટર છે તે આ બધાની વાતચીત સાથે વણાયેલું છે. અને કઈ રીતે તે લોકો પોતાના અક્ષરો માટે કેવા કેવા કારણો બતાવે છે તે આપેલું છે. મેં આગળ જણાવ્યું તેમ કે આ ચેપ્ટર સંવાદ છે એટલે કે વાતચીત છે. આથી હું તમને ચેપ્ટરનું જે પેજ છે તે વાંચીને સંભળાવીશ, અને ત્યાર પછી તે લોકોની જે વાતચીત છે તેને આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જો ટેક્સ્ટબુક ના હોય તો તમારે આ વિડીયો ધ્યાનથી જોવાનો છે, કારણ કે મેં તેમાં જે અઘરા શબ્દોના અર્થ કે જોડણી છે તે પણ આપેલા છે, અને ચેપ્ટરની દરેક પેરેગ્રાફ પ્રમાણે સમજૂતી આપેલી છે જેથી તમને ખ્યાલ આવે. બીજી એક વસ્તુ, કારણ કે આ ચેપ્ટરમાં ઘણા બધા પાત્રો છે અને સંવાદ છે, આથી આ ચેપ્ટરમાંથી કોણ કોને કહ્યું છે એ પ્રશ્ન પૂછાઈ શકે છે. અને ઘણા બધા પાત્રો છે, ઘણા બધા પાત્રોની વાતચીત છે, આથી તમારે આ ચેપ્ટર ધ્યાનથી સાંભળવું પડશે, સમજવું પડશે, તો જ તમે જવાબ આપી શકશો કે કયું વાક્ય કોણ બોલી રહ્યું છે. તો જોઈએ આપણે ચેપ્ટર. શરૂ કરીએ આપણે પહેલો પેરેગ્રાફ. હાર્દિક મેહુલને કહે છે, તું તો લેસન કરવા બેસી ગયો, ચલને રમવા? બધા જ તારી રાહ જુએ છે. મેહુલ જવાબ આપે છે, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. ફરીથી હાર્દિક કહે છે, અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસા લીસા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. તો મેહુલ જવાબ આપે છે, મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે.
विद्यार्थी मित्रों, आ फर्स्ट पेरेग्राफमां हार्दिक अने મેહુલ જે બંને મિત્રો છે તે બંને વચ્ચેની વાતચીત શરૂ થઈ છે। તેમાં હાર્દિક મેહુલને રમવા માટે બોલાવવા આવે છે, પરંતુ મેહુલ શું કરતો હોય છે, લેસન એટલે કે હોમવર્ક કરતો હોય છે। અને તે કહે છે કે હોમવર્ક પતાઈને રમવું સારું, એટલે હોમવર્ક પતી જાય તો શાંતિ। ત્યાર પછી હાર્દિક તેની નોટબુક જુએ છે અને હાર્દિક કહે છે કે તારી નોટબુકના પાના કેટલા લીસા છે, એટલે જ સર તારી નોટબુક ક્લાસમાં બધાને બતાવે છે। હાર્દિકની વાત સાંભળીને મેહુલ જવાબ આપે છે કે મારી નોટના પાના લીસા છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં બતાવતા નથી, પણ તેની નોટબુક બતાવવાનું કારણ શું છે કે મેહુલના જે અક્ષર છે તે કેવા છે, એકદમ સુંદર છે, અને બીજું કે તેની નોટબુક એકદમ નીટ એન્ડ ક્લીન એટલે છેકછાક વગરની હોય છે। અને આથી જ સાહેબ શું કરે છે, બીજા બધા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા આપવા માટે મેહુલની નોટબુક ક્લાસમાં બતાવતા હોય છે। પણ હાર્દિકને એવું લાગે છે કે મેહુલની નોટબુકના પાના લીસા છે, આથી સાહેબ શું કરે છે, તેની નોટબુક ક્લાસમાં બતાવે છે। મેહુલની વાત સાંભળીને હાર્દિક ફરી કહે છે, હા પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે। મેહુલ જવાબ આપે છે, લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય। ત્યાં જ તેમની સાથે રમતી સોનલ ત્યાં આવી ચડે છે અને એ કહે છે, અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો, બધા ભીલું પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ જુએ છે। વાટ જોવી એટલે કે રાહ જોવી। મેહુલ, જો ને સોનું, તું જ કહે એને, આ મારી વાત સમજતો નથી। આથી સોનલ પૂછે છે, કેમ, શું થયું? આ પેરેગ્રાફમાં શું દર્શાવ્યું છે કે હાર્દિકનું માનવું એવું છે કે જો નોટબુકના પાના લીસા અને સરસ હોય તો કોઈના પણ અક્ષર તેમાં સારા જ આવે અને લખવાની પણ મજા આવે, પણ મેહુલ તેવું માનતો નથી। મેહુલ શું કહે છે કે એવું જરૂર નથી કે નોટબુકના પાના લીસા હોય તો જ અક્ષર સારા આવે। આ બધી વાતની સોનલને ખબર નથી હોતી અને સોનલ તે બંનેને રમવા માટે બોલાવવા આવે છે। અને ત્યારે ફરીથી મેહુલ સોનલને આ વાત કરે છે કે અને તું સમજાવ, આની જે ખોટી માન્યતા છે તે ખોટી છે, તે વસ્તુ તું તેને સમજાવ। ભીલ્લુ એટલે તેમની સાથે રમનારા બીજા સાથીદારો, જ્યારે સોનલ પૂછે છે ત્યારે મેહુલ તેને કહે છે કે એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે, એવું તે કંઈ હોતું હશે? આથી સોનલ જવાબ આપે છે, ના યાર, એવું તો ના હોય, જો ને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે? હાર્દિક જવાબ આપે છે, મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા। ત્રણે મિત્રો વચ્ચે હવે નોટબુક વિશેનું ડિસ્કશન શરૂ થઈ ગયું છે અને તે લોકો એને સમજાવે છે કે નોટબુક મોંઘી હોવી કે પાના લીસા હોવા તે સારા અક્ષર માટેનું કારણ નથી હોતું, અને તેના માટે એ લોકો અલગ અલગ કારણ પણ બતાવે છે। જ્યારે મેહુલ, હાર્દિક અને સોનલ વચ્ચે આ બધી વાતચીત થતી હોય છે ત્યારે ત્યાં તેમની બીજી એક મિત્ર આવી ચડે છે જેનું નામ છે રાધા। અને રાધા તેમની વાત સાંભળીને કહે છે, એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને, જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે, એમાં શું? હાર્દિક, પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા, આટલું બધું સમજાવે છતાં પણ હાર્દિક તેની વાત પર અડ્યો રહે છે। તેનું માનવું છે કે નોટબુકના પાના લીસા અને નોટબુક મોંઘી હોય તો જ અક્ષર સારા આવી શકે। આથી હાર્દિક શું કહે છે કે મને નથી મોંઘી લાવી આવતા એટલે તો મારા અક્ષર સારા નથી આવતા। તેનો જવાબ સાંભળીને સોનલ ફરી કહે છે, એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ આવે છે। અને રાધા પણ કહે છે, એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે। ત્યાં એમનો બીજો એક મિત્ર આવી ચડે છે અશરફ, એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલછોલ કરતી હોય છે। હાર્દિક, ને બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે। આ બધાની વાત સાંભળીને સોનલ જવાબ આપે છે, એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને,
અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું? વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અત્યાર સુધી ડિસ્કશન ચાલતું હતું કે નોટના પાના લીસા હોય, નોટ મોંઘી હોય તો જ કોઈના પણ અક્ષર સુંદર થઈ શકે છે. અને ત્યાર પછી હવે આ લોકો કયા ડિસ્કશન પર આવ્યા છે? એ લોકોનું માનવું છે કે અણીવાળી પેન્સિલથી લખવાથી પણ અક્ષર કેવા આવે છે? સારા આવે છે, સુંદર આવે છે. સોનલની વાત સાંભળીને રાધા જવાબ આપે છે, સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. તેમનો બીજો મિત્ર જેનું નામ ધવલ છે તે આગળ કહે છે, પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? સંચાથી એટલે કે શાર્પનરથી પેન્સિલ છોલવાથી આંગળી કપાવવાનો ડર રહેતો નથી, પણ જો આપણે બ્લેડથી પેન્સિલની અણી કરીએ તો કેટલીક વાર શું થાય છે, આંગળી છોલાઈ જતી હોય છે, એટલે કે બ્લેડ આંગળીમાં વાગી જતું હોય છે. આથી ધવલ રાધા અને સોનલને કહે છે કે જો બ્લેડથી છોલીએ પેન્સિલ તો આપણને આંગળીમાં પણ વાગી શકે છે. તે લોકોની વાત સાંભળીને અશરફ કહે છે, મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. આથી રાધા ફરી કહે છે, પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અશરફ, અપ્પુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. એટલે કે રાધા શું કહે છે કે અશરફના પપ્પા એવું કહે છે કે અશરફના અક્ષર ખૂબ ગંદા છે. આથી અશરફ તેનો બચાવ કરવા માટે શું કહે છે કે મારા અબ્બુ એટલે કે મારા પિતાજી, મારા પપ્પા તો શું કહે છે કે કલમથી લખીએ તો જ આપણા અક્ષર સુંદર આવે, સરસ આવે. તેમની વાત સાંભળીને મેહુલ કહે છે, આ કલમ વળી શું છે? એટલે કે એ લોકો અત્યાર સુધી પેન્સિલથી લખે છે એટલે તેમને ખબર નથી કે કલમ કેવી હોય અને કલમનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. આથી મેહુલ પ્રશ્ન કરે છે. અશરફ જવાબ આપે છે, એક જાતની પેન જ કહેવાય, બરું કે એવા કસાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું હોય. બરું એટલે એક પોચી સળીવાળો છેડો હોય છે, એક જાતનું એવું લાકડું હોય છે જે કલમ તરીકે વાપરવામાં આવે છે, અને જે એનો જે આગળનો ભાગ છે તે પેન્સિલ જેવો એકદમ અણીદાર કરવામાં આવે છે. ત્યાર પછી રાધા પૂછે છે, લાકડાથી તો કંઈ ના લખાય. ધવલ કહે છે, એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? એટલે કે જો લાકડું હોય ને એને છોલીને લખવાનું હોય તો એને લખી કેવી રીતે શકાય, અને જો લખી શકાતું હોય તો એમાં શાહી અને રિફિલ કેવી રીતે ભરવાની હોય? એટલે કે દરેકના મનમાં અલગ અલગ પ્રશ્નો થાય છે. અશરફ જવાબ આપે છે, કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. આથી ફરી ધવલ પૂછે છે, ધવલ અને હાર્દિક બંને એકસાથે પૂછે છે, તો પછી? એટલે કે જો શાહી પણ ના હોય અને રિફિલ પણ ના હોય તો પછી એ કલમ લખી કેવી રીતે શકે? અશરફ તે બંનેને જવાબ આપે છે કે કલમને દવાતમાં, દવાત એટલે ખડિયામાં બોડવાની અને એનાથી લખવાનું. વિદ્યાર્થી મિત્રો, મેં આ પેજ પર ત્રણ શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે જે અઘરી જોડણીના શબ્દો છે જે તમારે યાદ રાખવાના છે. એક છે પેન્સિલ, બીજું છે રિફિલ અને ત્રીજો શબ્દ છે ખડિયો. એની જોડણી તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી જોઈએ આપણે આગળનો પેરેગ્રાફ. અશરફની વાત સાંભળીને હાર્દિક ફરી પૂછે છે, તો વારે ઘડી ખડિયામાં બોડિયા જ કરવું પડે ને? એટલે કે જો ખડિયામાં બોડીને એને લખવાનું હોય, ઇંકપોટમાં બોડી બોડીને લખવાનું હોય તો એને શું કરવું પડે, કલમને વારે ઘડીએ એમાં બોડિયા કરવું પડે. તો અશરફ કહે છે, હાસ તો, પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે. અશરફ કહે છે કે હા, વારે ઘડીએ કલમને બોડિયા તો કરવી પડે, પણ કલમથી જ્યારે લખીએ ત્યારે આપણા જે અક્ષર છે, લિખાઈ એટલે કે અક્ષર છે, તે કેવા આવે છે, બહુ જ સરસ આવે. એમની વાત સાંભળીને ધવલ કહે છે, એના કરતાં આપણી બોલપેન સારી, નહીં અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકોટ કે ના હાથ ગંદા થાય, રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની બસ. આ બધો જવાબ સાંભળીને ધવલ પોતાની વાત કહે છે કે મને તો બોલપેન જ ગમે છે, કારણ કે એમાં શાહી ભરવાની પણ માથાકોટ નહીં, એને અણી છોલવાની પણ ચિંતા નહીં, અને એના લીધે આપણા હાથ પણ ગંદા ના થાય,
અને રિફિલ ખલાસ થાય ત્યારે બદલી નાખવાની. સોનલ કહે છે, પણ એનાથી તો અક્ષર ગંદા આવે. અને ફરી સોનલ કહે છે, શું કહે છે કે પણ બોલપેનમાં ભલે આ બધી વસ્તુ ના હોય, કઈ કઈ વસ્તુ નથી, એક તો એને છોલવાની ઝંઝટ નહીં, સાહી ભરવાની માથાકૂટ નહીં, અને હાથ પણ ગંદા ના થાય. પણ સોનલ શું કહે છે કે બોલપેનથી લખવાથી શું થાય છે, અક્ષર ગંદા આવે છે, એટલે કે અક્ષર તો સારા નથી જ આવતા ને. તો મેહુલ કહે છે, મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. અને છેલ્લે મેહુલ ફરી કહે છે કે હું પેન્સિલથી લખું કે બોલપેનથી, મારા અક્ષર તો સરસ જ આવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના આપણે જે પેરેગ્રાફ જોયા તેમાં જોયું છે કે દરેક જણ પોતાના ખરાબ અક્ષર માટે અલગ અલગ કારણ બતાવે છે. અને એક મેહુલ છે જેના અક્ષર સુંદર છે, અને આથી જ તે બીજા બધા મિત્રોને સમજાવવાની કોશિશ કરે છે કે જો આપણા અક્ષર સારા હોય તો આપણે કોઈ પણ વસ્તુથી લખીએ, આપણા અક્ષર કેવા રહેવાના છે, સુંદર જ રહેવાના છે. આવી જ ચર્ચા ઘણીવાર તમારા લોકોમાં પણ થતી હશે. ઘણા લોકો અક્ષર સુધારવાનો પ્રયત્ન નથી કરતા, પણ પોતાના ખરાબ અક્ષર માટે આ લોકોની જેમ જ જુદા જુદા કારણ બતાવે છે. ઘણીવાર અમે ક્લાસમાં પણ જોતા હોઈએ છીએ કે એક બોલપેન કોઈ નવી લાવે છે અને એના અક્ષર જો સારા હોય છે, ધીરે ધીરે આખા ક્લાસમાં એ પેન આવી જાય છે. કારણ કે તમારી માન્યતા એવી છે કે પર્ટિક્યુલર પેનથી લખવાથી અક્ષર સારા આવે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણને આ લેસનમાં એ જ સમજાવવાની કોશિશ કરી છે કે સારા અક્ષરનું મહત્ત્વ કેટલું છે અને સારા અક્ષર કાઢવા માટે આપણે શું કરવું જોઈએ. તેના માટે આપણે પ્રયત્ન અને પ્રેક્ટિસની જરૂર પડે છે. જરૂરી નથી કે સારા અક્ષર માટે આપણે લીસા પાન, સારી બોલપેન કે કલમથી લખવું જોઈએ. આગળનું ચેપ્ટર આપણે હવે પછી જોઈશું. ધન્યવાદ.